जय हिंद विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में गणित विषय में चैप्टर नंबर पांच माहिती नो नियमन तेमा आपणे थियोरिकल जे पॉइंट छे तेमा आलेख आपणे आलेखो अलग अलग जोया था एमां आजे आपणे वात करवानी छे वर्तुळ आलेख बराबर छे जेना बीजा शब्दों में पाई आलेख पण कहेवामां आवे छे बराबर। तो सौ प्रथम तो कि वर्तुळ आलेख कोने कहेवाय एनी व्याख्या जोईए कि वर्तुळाकार प्रदेश द्वारा करवामां आवती माहितीनी चित्रात्मक रजूआतने वर्तुळ आलेख कहे छे बराबर छे। शुं कीधुं छे कि वर्तुळ आकार प्रदेश द्वारा करवामां आवती माहितीनी चित्रात्मक रजूआतने शुं कहे छे वर्तुळालेख कहे छे। आ सिवाय तमारे बीजा शब्दोमां जो व्याख्या कही होय तो पण कही शको छो कि माहितीने एक ज वर्तुळना भाग तरीके दर्शावीए तो तेने शुं कहेवामां आवे छे वर्तुळालेख कहेवामां आवे छे। जे आपेली जे माहिती होय छे तेने एक ज वर्तुळमां दर्शावामां आवे तो तेने शुं कहेवाय वर्तुळालेख कहेवाय छे बराबर। हवे जो तेना केटलाक मुद्दाओ छे ते जोईए तो कि वर्तुळ आलेखमां माहिती दर्शावा माटे माहितीने अंश मापमां फेरवी पड़े छे बराबर। जे तमने माहिती आपेली होय छे बराबर एने जो तमारे वर्तुळ आलेखमां जो तमारे दोरवी होय तो तेने अंश मापमां तमारे दर्शावी फेरवी पड़े छे बराबर छे। कया मापमां तो कि अंश मापमां बराबर। खास याद राखजो एटले कि माहितीने अंशमां फेरवी पड़े छे बराबर। हवे त्यार पछीनो जे नेक्स्ट मुद्दो छे जुओ कि वर्तुळना केन्द्र आगळ त्રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો એ કેટલો થાય છે 360 અંશ થાય છે। કેટલો થાય છે તો કે 360 એટલે કે વર્તુળનું કેન્દ્ર એટલે કે આ રીતના જુઓ આ વર્તુળનું કેન્દ્ર થયું તો કે એની ત્રિજ્યાઓની મદદથી આ બધી ત્રિજ્યાઓ છે અલગ અલગ બરાબર છે તો કે આ ત્રિજ્યાઓથી જે બધા ખૂણાઓ બને છે બરાબર આ બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે કેન્દ્ર આગળ 360 અંશ થાય છે। આ વસ્તુ એમ કહેવા માંગે છે બરાબર છે કે એને બીજા શબ્દોમાં યાદ રાખવું કે વર્તુળના કેન્દ્ર આગળ જે હંમેશા કોણ જે ખૂણો બને છે કેટલાનો હશે હંમેશા 360નો કેટલાનો 360 અંશનો બને છે બરાબર। ત્યાર પછીનો જે નેક્સ્ટ જે મુદ્દો છે તે જોઈએ આપણે। જ્યારે માહિતી અંશમાપમાં આપેલી હોય અને માહિતીને અન્ય માહિતી સ્વરૂપમાં ફેરવવામાં માટે આધાર તરીકે 360 અંશ લેવામાં આવે છે બરાબર છે। જે તમને માહિતી જે પાઈ આલેખ આખો જે આપેલો વર્તુળ આલેખ આપેલો હોય છે બરાબર છે એમાં જો માહિતી તમને અંશમાં આપેલી હોય અને અન્ય સ્વરૂપમાં એટલે કે ગુણની માહિતી હોય વજનની માહિતી હોય અથવા તો કે એક દિવસ દરમિયાન જે કલાકની જે માહિતી હોય એમાં જો ફેરવ્યું હોય તો આધાર તરીકે તમારે કેટલા લેવા પડશે 360 બરાબર છે। આપણે એક્ઝામ્પલમાં આવે જ છે કે જ્યારે આપણે 360 અંશ લેવા પડશે એ એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે અહીંયા આગળ જો આજે 360નો આધાર તરીકે આપણે ઉપયોગ લેવો પડશે બરાબર એ જોઈશું। હવે ત્યાર પછી જોઈએ આલેખ એના વર્તુળ આલેખના તો જોઈએ હવે એમાં પ્રયત્ન કરવામાં જે દાખલા નંબર એક છે એમાં વર્તુળ આલેખ આપેલા છે ત્રણ એની મદદથી આપણે જવાબ આપવાના છે ક્વેશ્ચનના। તો કે જુઓ નીચે દર્શાવેલ દરેક પાઈ આલેખ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે આ માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે શોધવાનું છે। તો પહેલી આકૃતિ છે એમાં જોશો તો કે વર્તુળ છે તેમાં 50% ભાગ છે છોકરીઓનો છે અને 50% ભાગ છે છોકરાઓનો છે તો એની ઉપરથી આપણે શું શોધવાનું છે જો તો કે 50% છોકરીઓ દર્શાવતો વર્તુળનો ભાગ છે બરાબર એ કેટલામો ભાગ છે એ આપણે શોધવાનો છે। તો એમાં પહેલાં કોની વાત કરીએ છીએ કે છોકરીઓની બરાબર છે કે છોકરીઓની ટકાવારી કેટલી છે અહીંયા 50% કેટલી છે 50%। હવે આપણે ધોરણ સાતમાં શીખી ગયા કે ટકા લાવવા હોય તો 100 વડે ગુણવા પડે અને ટકાને દૂર કરવા તો 100 વડે ભાગાકાર કરવો પડે એટલે કે 50% છે બરાબર એને આપણે કેટલા વડે ટકાની નિશાની દૂર કરીએ એટલે 50 ભાગ્યા શું થશે 100 થશે બરાબર। અહીંયા 00 ઉડી જશે બરાબર અને અહીંયા કેટલા થશે 5 × 2 = 10 થશે એટલે કે વધુ જવાબ કેટલો આવશે 1/2 બરાબર 1/2 આવશે। એવી જ રીતના છોકરાઓની જે ટકાવારી છે એ પણ કેટલી છે 50% છે એટલે એ પણ કેટલા થશે એનો જે ભાગ છે એ પણ કેટલો થશે તો કે 1/2 બરાબર અહીંયા 00 જતા રહ્યા અહીંયા 5 × 2 = 10 થશે તો કે 1/2 આનો જવાબ પણ કેટલો મળશે આપણને 1/2 બરાબર છે। હવે ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ
જે સેમ મેથડથી આપણે જીવતા આપણે ટકાવારી જોઈ છે, જે બરાબર જેમાં 50% હતા છોકરાઓ પણ 50% હતા, અને ટકાની નિશાની દૂર કરીને તમે છેદમાં આપણે શું કરતા હતા, સ્વમુખીય છીએ, બરાબર છે. સેમ મેથડથી આ જે બીજા નંબરની જે આકૃતિ છે એમાં પણ તમને ટકાવારી જ આપેલી છે, અને એનો આપણે શું કરવાનો છે, વર્તુળનો ભાગ શોધવાનો છે. એટલે કે જે આકૃતિ એક છે એના જેવો જ આકૃતિ બે આપેલી છે, તો આ તમારે HEEમાં તમે કરવાનું છે, બરાબર છે. એટલે કે આ જે ત્રણે ત્રણ જે ક્વેશ્ચન છે એ HEEમાં આપું છું તમને, બરાબર, સેમ મેથડથી છે માટે, બરાબર. ત્રીજો થોડોક અલગ છે, જુઓ તો કે જુઓ તમે એમાં તમને પ્રેમ આપેલો છે અને ધિક્કાર આપેલો છે, જે 15% છે, બરાબર. પ્રેમની જે ટકાવારી છે આપેલી નથી. તો આપણે જાણીએ છીએ કે ટકાવારી છે હંમેશા કેટલાય હોય છે, 100 હોય છે, બરાબર. કેટલાય હોય છે, 100 હોય છે. તો કે આપણે પ્રેમની ટકાવારી શોધવી હોય તો કે તેને 100માંથી જો 15% આપણે બાદ કરી દઈએ તો જે જવાબ મળે એ 100 કોની હશે, તો કે પ્રેમની ટકાવારી હશે, બરાબર છે. તો અહીંયા જુઓ તો કે પહેલાં 15% ધિક્કાર દર્શાવતો વર્તુળનો ભાગ આપણે શોધવો છે, બરાબર છે. તો અહીંયા વર્તુળનો ભાગ કેટલો છે, 15% જે ધિક્કાર દર્શાવે છે, તો અહીંયા લખીએ 15%, બરાબર. ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં કેટલા મૂકવા પડે, 100 મૂકવા પડે, બરાબર છે. હવે આના ભાગ પાડીએ તો કઈ રીતના જુઓ કે 5 × 15 અને અહીંયા કેટલા થશે, 25 × 100 થશે. કેટલા થશે, 25 × 100, અને પાયો પાયો 25, 5 5 જતા રહ્યા તો કે ઉપર કેટલા રહ્યા, 3, અને છેદમાં કેટલા રહેશે, 20, બરાબર છે. તો તમને કેટલા મળશે, કે ધિક્કારનો જે ભાગ દર્શાવતો ભાગ કેટલો મળશે, 3/20 થશે. હવે એવી જ રીતના આપણે પ્રેમનો ભાગ દર્શાવવો છે, તો આપણે જોયું કે પ્રેમનો ભાગ શોધવો હોય તો કે 100માંથી 15 બાદ કર્યો તો કેટલા રહે, 85% રહે, કેટલા રહે, 85%. હવે આનો આપણે 85%નો જે ભાગ દર્શાવે છે, બરાબર, 85% છે એનો આપણે હવે વર્તુળનો ભાગ આપણે શોધીશું. એટલે કે 85% બરાબર 85/100 કરો, બરાબર છે. હવે આના ભાગ પાડો તો કઈ રીતના પડશે, તો કે 17 × 85 અને 25/100. આના 25ના બીજા ભાગ પાડ્યો તો કે 5/5 25, 5/5 જતા રહ્યા, વધ્યા કેટલા, તો કે 17, ઉપર અંશમાં કેટલા રહેશે, 17, અને છેદમાં કેટલા રહેશે, તો કે 5/20, 17/20 રહેશે, બરાબર છે. તો કે આ રીતના આપણે ભાગ શોધવાનો છે, બરાબર છે. સાવ સિમ્પલ છે અને ઇઝી પણ છે, બરાબર. હવે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આલેખ 16 છે, પ્રયત્ન કરો. દાખલા નંબર 2, આકૃતિમાં દર્શાવેલ પાઈ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો તમને માહિતી આપેલી છે, જુઓ ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારા દર્શકો આપણે ની ટકાવારી આપેલી છે, દર્શકોની ટકાવારી આપેલી છે. તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે કયા પ્રકારના કાર્યક્રમોમાં સૌથી વધુ જોવાય છે, બરાબર. તો કે જેની ટકાવારી વધુ હોય છે, બરાબર, એ કાર્યક્રમ સૌથી વધુ જોવાતો હશે. તો અહીંયા કયો કાર્યક્રમ છે, જો સૌથી વધુ ટકાવારી પર્યાવરણની છે, તો અહીંયા લખીશું કે પર્યાવરણ કાર્યક્રમ સૌથી વધુ જોવાય છે. કયો કાર્યક્રમ, તો કે પર્યાવરણ. પછી ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, કે કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા એ રમત વિભાગના કાર્યક્રમોના નિહાળના દર્શકોની સંખ્યાને બરાબર થાય, એટલે કે એના જેટલું થાય, બરાબર, એટલે કે એના જેટલું થાય. તો આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા ખેલ રમત, બરાબર, રમત ખેલનો અહીંયા ટકાવારી કેટલી છે, 25%, બરાબર. તો કે 25% સિવાય બાકીના જે અલગ અલગ જે ભાગો છે, બરાબર, એમાં કઈ બે માહિતી, કયા બે કાર્યક્રમોનો સરવાળો કરવાથી એની જે ટકાવારી છે તે રમત ખેલ, એટલે કે એને ટકાવારી 25% જેટલી થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માહિતીનો કાર્યક્રમ અને સમાચારનો કાર્યક્રમ આ બંનેને તમે સરવાળો કરશો, એટલે કે ભેગા કરશો, બરાબર, એટલે કે આજનો જે જવાબ મળશે કેટલો મળશે, 25%, બરાબર છે. જે કોના જેટલો થશે, તો કે રમત ખેલનો જે કાર્યક્રમ છે એના જેટલો થશે, બરાબર છે. તો આપણે લખી શકીએ કે અહીં માહિતી અને સમાચાર બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા એ રમત વિભાગના
कार्यक्रमों नी संख्या बराबर थशे। बराबर छे? अथवा तो तमे शॉर्ट फॉर्म में तमे लखी सको छो कि माहितीनो कार्यक्रम ने समाचारनो जे कार्यक्रम छे ते रमत खेलना जेटलो थाय छे अथवा तो के बराबर थाय छे। बराबर आ वस्तु एम कहेवानी प्रश्न उपर थी खाली जवाब आपवानो हतो। बराबर छे? हवे त्यार पछी जोवानुं छे કે રમત ખેલ છે અને એની ટકાવારી દરેકના જે અલગ અલગ દર્શકોના જે પ્રકાર છે અને એના આધારે આપણે ટકાવારી આપેલી છે અને એનો આપણે ભાગ દર્શાવવાનો છે। બરાબર છે? તો કંઈ રમત ખેલ છે જોશો તો કે 25% છે, સમાચાર 15% છે, માહિતી 10% છે અને પર્યાવરણ 50% છે। બરાબર છે? તો અહીંયા હું દરેકની ટકાવારી લખી દઉં છું। રમત ખેલ 25%, સમાચાર તો કે 15%, માહિતી તો કે 10% અને પર્યાવરણ તો કે 50%। બરાબર? હવે દરેકનો અપૂર્ણાંકનો ભાગ આપણે જોઈએ તો કે ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં કેટલા મૂકવા પડે? 100। 25 × 100 એટલે કે 1/4। 15% છે એનો મતલબ કે 15/100, આનું સાદુરૂપ આપશો તો તમને 3/20 મળશે। બરાબર છે? હવે એવી રીતના 10% છે તો કે 10ને ટકાવારાની નિશાની મૂકીએ દૂર કરીએ તો જો 0/0 જતા રહ્યા 1/10। 50% છે બરાબર તો કે ટકાની નિશાની દૂર કરતો છેદમાં કેટલા આવે? 100। 0/0 ગતા રહ્યા વચ્ચે કેટલા? 1/2। બરાબર? છેદ ઉડી જાય અહીંયા, 2 છેદ ઉડશે, 5 2 છેદ ઉડશે। બરાબર છે? તો અહીંયા જવાબ કેટલો આવશે? 1/2। બરાબર? તો આ દરેકને એનો ભાગ દર્શાવી દીધો વર્તુળનો। બરાબર છે? ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ નીચે આપેલો છે। બરાબર છે? અને એની ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે। તો જુઓ, તમને કીધું છે કે કઈ વસ્તુનો મહત્તમ ખર્ચ છે અને કેટલો। બરાબર? તો અહીંયા જે માહિતી આપેલી છે બરાબર એ ટકાવારીમાં આપેલી છે, તો કે જેની ટકાવારી વધુ હશે બરાબર એનો ખર્ચ સૌથી મહત્તમ હશે। તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે ખોરાકનો જે ખર્ચ છે સૌથી વધુ છે, જે 25% દર્શાવે છે। તો અહીંયા લખીશું ખોરાકનો ખર્ચ મહત્તમ છે, જે કેટલો છે? 25% છે। બરાબર? આ એનો શું થયો? જવાબ થયો। પછી શું કીધું છે કે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે અને કેટલો છે એ પણ આપણને કીધું છે। બરાબર છે? કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? બરાબર? કુટુંબની કુલ બચત અહીંયા તમે જોશો તો કે 15% છે। કેટલો છે? 15% છે। બરાબર? હવે આ સિવાય, બચત સિવાય આ જે દરેક જે ભાગ દર્શાવેલા છે એમાં કયો ખર્ચ એ કુટુંબની બચત જેટલો છે? બરાબર છે? એટલે કે જે 15% છે બરાબર જે ભાગ આપેલો છે એ સિવાયનો બીજો કયો ભાગ 15% જેટલો છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે બાળકોનું જે શિક્ષણ છે બરાબર એ એના જેટલો જ છે। માટે આપણે અહીંયા કહી શકીએ કે બાળકોનું શિક્ષણનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે, જે 25% છે। બરાબર છે? એટલે અહીંયા જેટલો એનો મતલબ શું કે બંને સરખા છે એવા કયા બે ભાગ છે? બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બચત છે અને બાળકોનું જે શિક્ષણ છે બંનેનો ખર્ચ છે જે કેવો છે સરખો અહીંયા બતાવેલો છે। બરાબર? બચત અને અહીંયા ખર્ચ બતાવેલો છે। હવે ત્યાર પછી શું કીધું છે જુઓ કે જો કુટુંબની માસિક બચત એ 3000 રૂપિયા હોય તો કપડાંનો માસિક ખર્ચ કેટલો થાય? બરાબર? શું કીધું છે? જો કુટુંબની માસિક બચત કેટલી કીધી છે? 3000 રૂપિયા। બરાબર? તો અહીંયા તમને માસિક બચત તમને રૂપિયામાં પણ આપેલી છે બરાબર, અને આ દરેક જે માહિતી આપેલી છે શામાં આપેલી છે? ટકાવારીમાં આપેલી છે। તો અહીંયા જુઓ, બચતના તમને પૈસા પણ આપી દીધેલા છે 3000 રૂપિયા, અને અહીંયા એની બચત પણ આપી છે, એના કેટલી છે? બચતના 15% છે। બરાબર છે? એ પણ તમને આપી દીધેલું છે, તો કે આપણે એનો માસિક ખર્ચ શોધવો છે। બરાબર છે? તો આપણે શું કરવું પડશે? એનું ટી રાશિ મૂકવી પડશે। શું મૂકવું પડશે? ટી રાશિ, અને અહીંયા આપણે શું દર્શાવે છે? 3000 રૂપિયા શું બતાવે છે?
અહીં 3000 રૂપિયા એ શું બતાવે છે? તો કે 15% જે બચત છે એ બતાવે છે, બરાબર. આ કુલ જે ખર્ચ છે, બરાબર છે, એમાં જે 3000 રૂપિયા છે, બરાબર, એ શું ટકા છે? 3000 રૂપિયા છે, તો 15% એની બચત દર્શાવે છે, બરાબર. એટલે કે 15%ની જે બચત કરે છે એના રૂપિયા કેટલા છે? તો કે 3000 રૂપિયા એમ બતાવે છે, બરાબર. તો કે આ ઉપરથી હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો કે અહીં રૂપિયા 3000 એ રૂપિયા 3000 એ 15% દર્શાવે છે, કારણ કે જે બચતની જે માહિતી આપેલી છે તમને રૂપિયામાં પણ આપેલી છે અને ટકાવારીમાં પણ આપેલી છે. આ જે કુલ ખર્ચ છે, જેમાંથી જે કુલ ખર્ચ છે જે ટકાવારીમાં આપેલો છે, બરાબર છે, એમાંથી 3000 રૂપિયા શું છે? એની બચત છે. એટલે આપણે કહી શકીએ કે અહીં 3000 એ 15% શું દર્શાવે છે, બરાબર. અહીં રૂપિયા 3000 એ શું છે? એની 15% દર્શાવે છે. હવે આપણે તી રાશિ મૂકવાની છે કે 15% માસિક ખર્ચ શોધવો છે તો આપણે પહેલાં એની બચત તો શોધવી પડશે ને. એટલે કે 15% બચત કેટલી છે? રૂપિયા 3000 કેટલી છે? 3000 બચત છે. તો કે 100% બચત કેટલા રૂપિયા થાય, બરાબર. તો કે અહીંયા કરીએ કે 100 × 3000 એટલે કે 3000 × 100 છેદમાં કેટલા આવશે? 15, બરાબર. તો અહીંયા કેટલા થશે? 3,00,000. 5 મિનિટ આવશે, 3×1=3 અને પાછળ જેટલા શૂન્ય હોય એટલે કે કેટલા? 5 શૂન્ય એટલે કેટલા થશે? 3,00,000 થશે, બરાબર. છેદમાં કેટલા કરવાના? 15, બરાબર. હવે 3,00,000 ભાગ્યા 15 કરો તો તમને જવાબ મળશે 20,000 રૂપિયા, બરાબર. આ તમારી શું થઈ? બચત થઈ. એટલે કે 3000ના 15% છે એટલે કે એની બચત કેટલી થશે? 20,000 રૂપિયા, બરાબર છે. કેટલા મળશે? 20,000 રૂપિયા. આ અહીંની શું થઈ? બચત થઈ. 100% એની બચત કેટલી થઈ? 20,000 રૂપિયા, બરાબર. હવે તમારે શું કીધું છે? તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય એ આપણે શોધવાનું છે, બરાબર. તો અહીંયા લખીએ, હવે જુઓ તો કપડાનો માસિક ખર્ચ કેટલો છે એ આપણે શોધવાનો છે. તો અહીંયા જોઈએ, કપડાનો માસિક ખર્ચ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો કેટલો છે? 10% છે, બરાબર. તો અહીંયા લખીશું, અહીં કપડાનો માસિક ખર્ચ કેટલો છે? 10% છે, બરાબર. હવે માસિક ખર્ચ આપણે શોધવો છે આ ટકાવારીમાં હતો, પણ આપણે તો રૂપિયામાં શોધવો છે, બરાબર. તો કે માસિક ખર્ચ શોધવો છે તો કે કઈ રીતના મળશે? તો કે આ જે તમને બચત મળી છે કેટલી છે? 20,000 રૂપિયાની કેટલી છે? બચત છે, બરાબર. હા, 20,000 રૂપિયાની બચતને બચતના કેટલા 10% કરવા પડશે. કેટલા? 20,000 જે બચત છે એના કેટલા? 10% કરો એટલે તમને શું મળશે? એનો માસિક ખર્ચ એટલે કે 20,000ના 10%, બરાબર છે. તો કે 20,000ના 10% એટલે કે 20,000×100 ની નિશાની દૂર કરીએ તો છેદમાં શું આવે? 100 આવે. એટલે કે 10/100, 00 નીચેથી ઉપરથી 2 શૂન્ય ગયા, બરાબર. ઉપર 2 શૂન્ય ગયા, નીચે 2 શૂન્ય ગયા, તો વધ્યા કેટલા? 2000, બરાબર. કેટલા વધ્યા? 2000, બરાબર છે. તો અહીંયા માસિક ખર્ચ કેટલો થશે? તો કે 2000 રૂપિયા થશે, બરાબર. આ તમારો જવાબ થયો, બરાબર છે. તો કે આટલો એક્ઝામ્પલ હતો. અહીંયા થોડીક જગ્યા હતી એટલે અહીંયા તમે રફ કાર્ય કરી શકો છો, બરાબર છે. હવે એવી જ રીતના જે આપણે અહીંયા જોઈએ નેક્સ્ટ, કે જુઓ ઉદાહરણ 2, કે કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ નીચે મુજબ આપેલું છે. એમાં સામાન્ય બ્રેડ 320 રૂપિયા એનો ભાવ, ફૂટ બ્રેડ 80 રૂપિયા, કેક અને પેસ્ટ્રી 160 રૂપિયા, બિસ્કીટ 120 રૂપિયા, અન્ય જે વસ્તુઓ છે એનો ભાવ છે 40 રૂપિયા. અને બધાનું જે કુલ ટોટલ છે એ કેટલું છે? 720 રૂપિયા છે. હવે અહીંયા તમને કોષ્ટક આપેલો છે એમાં તમારે અપૂર્ણાંકમાં ફેરવવાનું છે અને કેન્દ્ર પાસેનો ખૂણો પણ બતાવવાનો છે, બરાબર છે. તો કે જો અહીંયા વસ્તુઓની કોલમ છે, વેચાણ છે, દરેક વસ્તુનો ભાવ આપેલો છે, અપૂર્ણાંક સ્વરૂપ આપેલું છે અને કેન્દ્ર પાસેનો ખૂણો આપણે શોધવાનો છે, બરાબર. તો કે અપૂર્ણાંક સ્વરૂપ તમારે જો દર્શાવવું હોય, બરાબર છે, તો એનું કુલ વેચાણ, બરાબર છે, કુલ વેચાણ અહીંયા કેટલા રૂપિયાનું છે? તો કે 720 રૂપિયા. એટલે કે અહીંયા જે કુલ વેચાણ છે તેને છેદમાં લખવાનું. ક્યાં લખવાનું? છેદમાં લખવાનું, બરાબર છે. અને જે વેચાણ છે
વેચાણ જે વસ્તુનો જે ભાવ છે તેને ક્યાં લખવાનો? અંશમાં. એટલે જે આપણી જે સાદુરૂપ મળશે આનું, જે 120/720 મળ્યા, બરાબર છે, આનું તમે સાદુરૂપ આપશો, જે જવાબ આવશે એ શામાં મળશે તમને? અપૂર્ણાંક સ્વરૂપમાં, બરાબર છે. એટલે કે અહીંયા જુઓ, 00 જયા, બરાબર છે, 12 છે, તો કે અહીંયા જુઓ 12ને ઉપર એમને એમ રાખીએ, 72ના ભાગ પાડીએ, 12 6 72, 12 12 ગયા, તો કે વધે કેટલા? નીચે 6 અને ઉપર કેટલા વધશે? 1 ઉપર કંઈ નથી, માટે આપણે અહીંયા જે ભાગ વધે તમારો કેટલો વધ્યો? 1/6, બરાબર. કેટલો ભાગ વધ્યો? 1/6, બરાબર. હવે આ 1/6 છે, હવે એનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો છે, તો કે આ અપૂર્ણાંક જે સ્વરૂપ મળ્યું એને કેટલા વડે ગુણી દો? 360° વડે ગુણી દો, જે મળે એ તમારો શું થશે? જવાબ, બરાબર છે. તો અહીંયા જુઓ તો કે 36 એટલે કે કેટલા થશે? 60° ખૂણો બનશે, બરાબર છે. એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે કુલ જે વેચાણ હોય છે એને નીચે લખવાનું છે, અને જે વસ્તુનો જે ભાવ છે તેને અંશમાં લખવાનો છે. જે આવશે એનું અપૂર્ણાંક સ્વરૂપ આવશે, અને આ અપૂર્ણાંક સ્વરૂપને જો તમે 360 વડે ગુણો છો તો એનો કેન્દ્ર પાસેનો ખૂણો થશે, બરાબર છે. તો કે આ રીતના મેં તમને 1 ગણાવ્યું છે, બાકીના 3 તમારે હોમવર્કમાં કરવાના છે, જાતે કરો પ્રેક્ટિસમાં, બરાબર છે. આ તમારે HEEમાં કરવાનું રહેશે, બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ, એવી જ રીતના જોયો, અહીંયા તમને આપણે અહીંયા વસ્તુઓનો ભાવ આપેલો હતો, અહીંયા જો બીજી માહિતી આપી છે કે નીચે માહિતી માટે પાઈ ચાર્ટ બનાવો. દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય આપેલો છે, એમાં ઊંઘનો જે સમય છે 8 કલાક, શાળા જવાનો સમય 6 કલાક, ગૃહકાર્ય 4 કલાક, રમતનો સમય 4 કલાક, અને અન્ય કામ છે એનો સમય છે કેટલો છે? 2 કલાક છે, બરાબર. તો આમાં તમારે શું શોધવાનું છે? પ્રવૃત્તિને અનુલક્ષીને વૃત્તાંશ કોણ શોધવાનો છે, બરાબર છે. વૃત્તાંશ કોણ આપણને કઈ રીતના મળે? તો કે એની પહેલાં તો પહેલાં જે માહિતી છે એને અપૂર્ણાંક સ્વરૂપમાં શું કરવું પડે? રૂપાંતર કરવું પડે, બરાબર છે. તો અહીંયા આપણે એને 2 ભાગ પાડી દઈએ. પહેલાં એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવશું, અને ત્યાર પછી એનો વૃત્તાંશ કોણ આપણે શોધી દઈશું, બરાબર છે. તો કે આપણે જાણીએ છીએ કે દિવસ દરમિયાન જે કુલ કલાક કેટલા હોય એક દિવસના? તો કે 24 કલાક હોય, બરાબર. અહીંયા દિવસની માહિતી આપી છે, એક જ દિવસની વાત કરી લે છે, એટલે અહીંયા છેદમાં કેટલા આવશે? 24, બરાબર. આ 24 કલાકમાંથી ઊંઘ કેટલા કલાક લે છે? 8 કલાક, તો કે 8ને ઉપર દર્શાવો. હવે આનું સાદુરૂપ ખબર છે, કેટલા થાય? તો કે 8 * 24 થાય. તો કે ભાગ કેટલો વધ્યો? 1/3 વધ્યો. હવે એનો વૃત્તાંશ કોણ શોધવાનો છે? આપણે મેન વસ્તુ કહી છે વૃત્તાંશ કોણ. તો આપણે આના અગાઉના દાખલામાં પણ જોયું કે પહેલાં અપૂર્ણાંક સ્વરૂપ હતું અને એના ઉપરથી પછી આપણે વૃત્તાંશ કોણ આપણે શોધતા હતા, બરાબર. હવે આ 1/3 મળ્યા છે, એને 360 વડે ગુણી દો. 360 તમને જે જવાબ મળશે કેટલો મળશે? 120° કેટલો મળશે? 20° તમને એનો વૃત્તાંશ કોણ તમને મળશે, બરાબર છે. એવી રીતના સારા માટે જોઈએ તો કે જો સારાને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરીએ તો છેદમાં તો 24 રહેવાને, કારણ કે કુલ કલાક છે, એમાંથી 6 કલાક સાડા જાય છે, 6 ઉપર આવશે. તો કે આને જુઓ, 6 * 6 કેટલા થશે? 24, એટલે કે 1/4. હવે આનો વૃત્તાંશ કોણ શોધવો છે? તો આ જે અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું છે એને 1/4 × 360 કરી દો, જે આવે તમારો જવાબ. આનો જવાબ આવશે 90°. કેટલો આવશે? 90° આવશે, બરાબર છે. તો કે આ રીતના તમારે જે દરેકે દરેક જે બાકીના છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના રહેશે, બરાબર છે. અહીંયા મેં 2 તમને ગણાવ્યા છે, બાકીના 3 તમારે હોમવર્કમાં કરવાના રહેશે, બરાબર છે. તો કે આ સાથે અહીંયા જે પ્રયત્ન કરવાના જે એક્ઝામ્પલ છે, જેમાં વર્તુળ આલેખ આપેલા હતા, જે પૂરા થયા છે, બરાબર. હવે ત્યાર પછીના જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.